નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચાલા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં વિષય હિન્દી, જેમાં આપણે પાઠ 15 નો જોવાનું છે. આપણે પાઠનું નામ છે સોમકો સે મિત્રી. હવે આ પાઠમાં છે સોમ નામનો એક છોકરો છે, જે સોમકો શીખ મિલે એટલે કે, તો તમને વિચાર આવશે કે શું શીખ મિલે એટલે કે શું શીખવા મળશે. તો કે જે સોમ નામનો છોકરો છે એને ખરાબ આદત હોય છે, તે ગમે તે ખાય કે ગમે ત્યાં તે વસ્તુ ફેંકી દેશે. જેમ કે તે પોતે કેળું ખાય અને એની છાલ છે એ ગમે ત્યાં ફેંકી દેશે, ગમે તે ભાગ ખાય અથવા તો ચોકલેટ ખાય તેનો કાગળ પણ ગમે ત્યાં ફેંકી દેશે. પણ આપણે એવું ન કરવું જોઈએ, હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. હંમેશા આપણે આપણું ઘર, આપણી સ્કૂલ અને આપણે પણ સ્વસ્થ અને ચોખ્ખું રહેવું જોઈએ. તો આ જે સોનું છે એ પોતે છે કેળાની છાલ ઉપર પોતે કેળું ખાય અને કેળાની છાલ ગમે ત્યાં ફેંકી દેશે અને પોતે એને કેળાની છાલ ઉપર તેનો પગ આવી જાય છે અને તે લપસી પડે છે. તો આપણે આ પહેલા પાઠના શબ્દાર્થ જોઈ લઈએ, ત્યાર પછી એનું ભાષાંતર જોશું. તો શબ્દાર્થમાં છે કેળા તો કેળું, બરાબર, છીંકા તો છાલ, ટોકરી તો ટોપલી, શીખ એટલે કે શીખામણ, અને ઈધર ઉધર એટલે કે આમ તે, પછી ઘૂંટણા તો ઘૂંટણ, અને કસમ એટલે કે સોગંદ એટલે કે સમ ખાય. આપણે આપણી ગુજરાતી સાદી ભાષામાં કહીએ કે મેં હવે સમ ખાધા એટલે કસમ એટલે કે સમ અને સોગંદ, સમ અને સોગંદ. પછી આદત એટલે કે ટેવ, અને પીસર એટલે કે લપસણું, બરાબર. હવે આપણે આ પાઠનું ભાષાંતર જોઈ લઈએ. તો એમાં છે પહેલી લાઈન કે સોનું કો કેળા બહુ પસંદ છા. ભાષાંતર એટલે કે તમને જે વાક્ય આપેલું છે એનું તમારે ગુજરાતી કરવાનું છે. તો આમાં તમને પરીક્ષામાં ભાષાંતર કરો એમ પણ લખેલું હોય છે, અનુવાદ કરો એમ પણ લખેલું હોય છે, અથવા તો ગુજરાતી કરો વાક્ય એમ પણ લખેલું. તો આમાં તમે ઘણા બધા પેપરમાં એક્ઝામમાં ભૂલ ગઈ છે કે જે ભાષાંતર કરવાનું છે ત્યાં તમે બધાએ પ્રશ્ન જવાબ કરી લીધા છે. એટલે ભાષાંતર એટલે કે જે વાક્ય આપ્યું છે એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. ભાષાંતર એટલે અથવા તો ભાષાંતર છે અનુવાદ કહેવાય, અને વાક્યનું ગુજરાતી કરો એમ પણ કહી શકાય છે. એટલે આપણે આ વાક્યનું ગુજરાતી જોવાનું છે. તો કે સોનું કો કેળા બહુ પસંદ હા, એટલે કે સોનું એટલે કોણ છે, તો કે છોકરાનું નામ છે. કો કેળા એટલે કે કેળું બહુ એટલે ખૂબ જ, પસંદ થાય એટલે કે પસંદ એટલે કે ભાવતું અથવા તો ગમતું, બરાબર, મન ગમતું એમ. એટલે કે સોનું કો કે સોનું ને કેળું છે એ ખૂબ જ પસંદ છે, નામાં વસ્તુ ખાવાની ચીજ છે એટલે આપણે એને શું કરશું, બહુત એટલે કે ખૂબ જ ભાવે છે, બરાબર. અથવા તો કેળાની જગ્યાએ ગમે તે બીજી વસ્તુ હોત તો આપણે એમાં શું કરત કે એને ખૂબ જ ગમે છે, બરાબર. પણ આમાં આપણે ખાવાની વસ્તુ છે એટલે આપણે એમાં ભાવે કરશું. એટલે એમાં શું લખવાનું, તો કે સોનું ને કેળા ખૂબ જ ખાવે છે, બરાબર. ત્યાર પછી છે વહમ કેળા ખાકર છીલકા ઇધર ઉધર ફેંક દેતા હા, જે મેં તમને કીધું કે સોનું છે એને એક ખરાબ આદત હતી એટલે એ જે કેળાની છાલ છે એ ખાઈને ગમે ત્યાં ફેંકી દેશે. તો વહન એટલે કે તે કેળાની કેળા ખાકર એટલે કે ખાઈને છીલતા અને છાલ ઇધર ઉધર એટલે કે આમ તેમ ફેંક દેતા થા ફેંક એટલે કે ફેંકી દેવું એટલે તો કે તે કેળાની છાલ તે કેળા ખાઈને તેની છાલ આમ તેમ ફેંકી દેતો હતો. તે કેળા ખાઈને છાલ આમ તેમ ફેંકી દેતો હતો, ફેંકી દેતો હતો, બરાબર. ત્યાર પછીનું છે યહાં ઉસકી આદત થી, તો કે યહાં ઉસકી એટલે કે તેની આદત એટલે કે ટેવ હતી, આ તેની ટેવ હતી, આ તેની ટેવ હતી, બરાબર. પછી છે કે માં સોનુ છે કહેતી બેટા કેળા ખાકર છીલકા હંમેશા ટોકરી મેં હી ડાલા કર, બરાબર. માં નું મમ્મી થઈ જશે, સોનુ સોનુ છે એટલે કે
से कहती थी એટલે કે તેને કહેતી હતી બેટા એટલે કે દીકરા કેળા એટલે કેળું ખાતો ચિંકા હંમેશા એટલે કે કેળું ખાઈને ચાલ હંમેશા ટોપડી એટલે કે ટોપડીમાં ટોપડી મેં ડાળા કર એટલે કે ના એટલે શું આવશે ગુજરાતી તો કે તેની માતાને હંમેશા કહેતી હતી તેની માતા તેને હંમેશા બરાબર હવે આ ભાષા કરાવે એવું થઈ ગયું છે હવે બીજું